છો કૃતિકા, અમે ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે રાજસ્થાની દાલ બાટી બનાવીશું અને બાટી આપણે ના ઓવનમાં કે ના તંદુરમાં, બાટી આપણે આજે કઢાઈમાં બનાવીશું. તો ચાલો જોઈએ. સામગ્રીમાં જોઈશે 2 કપ લોટ લીધો છે, જેમાં 1 કપ ઘઉંનો ઝીણો લોટ અને 1 કપ ભાખરીનો લોટ, એમ ટોટલ 2 કપ લીધા છે. અને આ લોટનું માપ મેં મેઝરમેન્ટના જે કપ છે એમાં 1 કપ આવે છે એનું માપ લઈને ટોટલ 2 કપ લોટ લીધો છે. અને 1 કપ દાળ લીધી છે, આ બધી મિક્સ દાળ લીધી છે. તમે આની અંદર તુવેર, પછી અડદની દાળ, મગની મોગરની દાળ અને મસૂરની દાળ અને થોડી ચણાની દાળ આ રીતે મિક્સ કરીને મેઝરમેન્ટના કપથી 1 કપ ભરીને દાળને 2 કલાક માટે પલાળીને લીધી છે. તમે મિનિમમ એને 1.5 કલાક પલાળીને જ લેવાની. અને 1 મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપ કરીને લીધું છે, 1 નાની સાઇઝનું ટામેટાને ચોપ કરીને લીધું છે, 2 ચમચી જેટલું આદું, લસણ અને મરચાંની પેસ્ટ છે જેની અંદર 3 થી 4 કળી લસણની, 1 નાનો ટુકડો આદુનો અને 1 લીલું મરચું જેને ક્રશ કરીને લીધું છે, થોડી કોથમીર લીધી છે, આ લગભગ 4 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર છે જેમાં 1/2 મરચું આપણે ચટણી બનાવવા માટે લઈશું, 1 ચમચી જેટલી હળદર લીધી છે, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લીધું છે, 1.5 ચમચી જેટલું જીરું લીધું છે, મીઠું સ્વાદ પ્રમાણે છે, 1 ચમચી જેટલો બેકિંગ પાવડર લીધો છે, તમે એની જગ્યાએ બેકિંગ સોડા પણ લઈ શકો, અને 2 મોટા ચમચા જેટલું તેલ લીધું છે, અને આ 3 ટેબલસ્પૂન જેટલું લસણ છે જેને મેં આ રીતે કતરીને લીધું છે. તમે એને ચોપ કરીને પણ લઈ શકો અને ક્રશ કરીને પણ લઈ શકો. અને આ સૂકા લાલ મરચાં છે જે 3 થી 4 નંગ લીધા છે, અને ઘી છે જે જરૂરિયાત પ્રમાણે છે બાટીને આપણે પલાળવા માટે. તો ચલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે આ રીતનો તાસ લઈશું, એની અંદર આપણે આ જે 2 કપ લોટ લીધો છે, 1 કપ ભાખરીનો અને 1 કપ ઘઉંનો ઝીણો લોટ, તો એને બંનેને એડ કરી લઈશું. હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. આ જે બેકિંગ પાવડર લીધું છે એને એડ કરીશું. અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું. હળદર ઓપ્શનલ છે, જો તમે બાટીને ચૂરમું કરવાના હોય તો હળદર નહીં નાખવાની. અને 1/2 ચમચી જીરું નાખીશું, એ પણ જો તમે ચૂરમું કરવાના હોય તો બાટીમાં જીરું અને હળદર બંને એડ નહીં કરવાની. હવે આ બધું મિક્સ કરી લઈશું. હવે આપણે મૂઠી પડતું મોણ નાખવાનું છે, એટલે આપણે આ રીતે જે દાળનો ચમચો આવે એ ભરીને 1 ચમચો તેલ નાખીશું આપણે. અને જો તમે ચમચીથી નાખવા માગતા હોય તો તમે 1 ટેબલસ્પૂન જેટલું 5 ટેબલસ્પૂન જેટલું તેલ નાખી દેવાનું. આ બધું જ બરાબર આપણે મસળી લેવાનું છે. તો બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આ રીતે લોટની મુઠ્ઠી બંધાય એ રીતનું આપણે મોણ નાખવાનું છે. તમે તેલની જગ્યાએ ઘીનું પણ મોણ લઈ શકો. હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને આનો થોડો સોફ્ટ અને થોડો કાઠો લોટ બાંધવાનો છે, તો આપણે એ પ્રમાણે લોટ બાંધીશું આનો. તો આપણો લોટ બંધાઈને રેડી છે અને આ લોટને આપણે થોડોક સોફ્ટ અને કાઠો રાખવાનું છે. અને આપણે જે 1 કપ પાણી લીધું હતું એની અંદરથી 2 ચમચી જેટલું પાણી બચ્યું ગયું છે,
હવે આપણે આને 10 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખીશું. ત્યાં સુધી આપણે બાટી બેક કરવા માટે આપણે જે કઢાઈ લીધી છે એને પ્રીહીટ કરી લઈએ. હવે આપણે આ રીતે કોઈ પણ કઢાઈ લઈશું અને એની અંદર મેં મીઠું નાખ્યું છે. આ મીઠું યુઝ કરેલું છે અને ઉપરથી આ રીતનું સ્ટેન્ડ મૂક્યું છે. તમે કોઈ પણ આ રીતનું સ્ટેન્ડ લઈ લો. અને હવે આપણે ગેસ ઓન કરીને આને ગરમ કરીશું. આપણે 10 મિનિટ માટે આને હીટ કરવાનું છે. આ રીતે આપણે ઢાંકીને એને પ્રીહીટ કરીશું 10 મિનિટ માટે. ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખી છે. હવે આપણે લસણની ચટણી તૈયાર કરીશું. તો આપણે જે લસણ કટ કરીને લીધું છે એની અંદર આપણે 3 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અને હવે આ બધું મિક્સ કરી લઈએ. તમે લસણ અને મરચું અને મીઠું આ બધું એકસાથે તમે મિક્સરમાં પણ પાણી નાખીને ક્રશ કરી શકો છો. હવે આપણે થોડું પાણી એડ કરીશું અને એક પેસ્ટ રેડી કરી લઈશું. તો આપણી આ પેસ્ટ રેડી છે. હવે આપણે એને સાઈડ પર કરી લઈશું અને લાસ્ટમાં આપણે એને વઘાર કરીશું. તો 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આ લોટમાંથી નાના નાના લુઆ કરીશું. તમને જેટલી સાઈઝની બાટી જોઈતી હોય એટલી સાઈઝનો તમે લુઆ કરી લો. હું મીડિયમ સાઈઝની બાટી બનાવું છું. તો આપણે આ રીતે લોટને લઈશું અને ગોળ ગોળ કરી લઈશું એને. તો આપણી આ બાટી રેડી છે. આપણે આ રીતે થોડોક મસળીને અને પછી ગોળ કરવાનું જેથી આ રીતે એને વચ્ચે ઘીસી પડશે. તો આપણી આ બાટી રેડી છે. એવી જ રીતે આપણે બધી જ બાટી રેડી કરી લઈશું. તો આપણી આ બાટી રેડી છે. હવે આપણે બાટીને બેક કરવા મૂકીશું. અને આપણે આ કઢાઈ પણ પ્રીહીટ થઈ ગઈ છે. તો હવે આપણે બાટીને આ રીતે એક એક મૂકી દઈશું અને થોડી થોડી વચ્ચે જગ્યા રહે એ રીતે દૂર દૂર મૂકવાની. અને હવે ઉપરથી આપણે એને ઢાંકી દઈશું. અને આને આપણે 30 મિનિટ માટે બેક કરવાની છે. આપણે 25 મિનિટ થાય એટલે એકવાર ચેક કરી લેવાનું કે બાટી આપણી શેકાય છે કે નહીં. અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ સ્લો રાખવાની છે. તો હું એને 30 મિનિટ માટે શેકી લઉં છું. હવે આપણે દાળ તૈયાર કરીશું. એની માટે મેં અહીંયા કુકર લીધું છે. તો હવે આપણે ગેસ ઓન કરીશું અને તેલ એડ કરીશું. આ 1 મોટો ચમચો છે. આપણે તેલને બરાબર ગરમ થવા દઈશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે જીરું એડ કરીશું. અને થોડીક હિંગ નાખીશું. જીરું થોડુંક શેકાય પછી આપણે ડુંગળી એડ કરીશું. હવે ડુંગળી એડ કરીશું. ડુંગળીને આપણે થોડીક જ સાંતળવાની છે. તો ડુંગળી આપણી થોડીક સંકળાઈ ગઈ છે. હવે આપણે આદુ લસણ અને મરચાની પેસ્ટ એડ કરીશું. એને પણ મિક્સ કરી લઈશું. આદુ લસણ અને મરચા આપણા સંકળાઈ ગયા છે. હવે આપણે ટામેટા એડ કરીશું.
એને પણ થોડા સાંતળી લેવાના છે. હવે આપણે લાલ મરચું પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, હળદર એડ કરીશું, અને થોડુંક પાણી એડ કરીશું જેથી મસાલા આપણા બળે નહીં. બધું જ બરાબર મિક્સ કરીને સાંતળી લઈશું. આ બધું જ બરાબર સંકળાઈ ગયું છે. હવે આપણે દાળ નાખીશું, અને આપણે દાળ અહીંયા ડાયરેક્ટ જ વઘારીએ છીએ, પણ જો તમારે બાફીને લેવી હોય તો તમે બાફીને અને પછી આ રીતનો મસાલો તૈયાર કરી અને પછી બાફેલી દાળ નાખીને એને થોડીક વાર ઉકળવા દો. બધું મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ ફાસ્ટ રાખી છે. હવે આપણે અહીંયા એક કપ દાળ લીધી છે તો આપણે 3 કપ જેટલું પાણી એડ કરીશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. એ બરાબર બધું જ હલાવીને મિક્સ કરી લઈએ. અને હવે ઉપરથી કુકરનું ઢાંકણું બંધ કરી લઈશું અને સીટી ભરાવીને અને ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ કરી લઈશું અને આને 5 થી 6 સીટી વગાડીશું. જો તમે દાળને 1/2 કલાક કે 10 મિનિટ જ પલાળી હોય તો તમે 1-2 સીટી વધારે પણ કરી શકો. તો 5 સીટી થઈ ગઈ છે અને એનું જે પ્રેશર છે એ બી આપણે આ રીતે નીકાળી દઈશું. હવે આપણે કુકરનું ઢાંકણું ખોલી દઈએ. તો તમે જોઈ શકો છો કે આપણી આ દાળ રેડી થઈ ગઈ છે. હવે આપણે એને થોડીક મેશ કરી લઈશું. થોડીક આપણે આ રીતે મેશ કરી લઈશું અને તો આપણી આ દાળ રેડી છે. તો હવે આપણે એની સાઈડ પર કરીને એની ઉપર આપણે લાલ મરચાંનો વઘાર કરીશું. તો હવે આપણે મેં અહીંયા એક નાનું પેન લીધું છે અને એની અંદર થોડુંક તેલ લઈ લીધું છે. તો તેલને આપણે થોડુંક ગરમ કરી લઈશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આ ગેસ બંધ કરી લઈશું અને આ જે સૂકા લાલ મરચાં લીધા છે એને એડ કરીશું અને થોડુંક લાલ મરચું એડ કરીશું. આ બધું જ આપણે થોડુંક ચમચીથી મિક્સ કરી લઈએ. અને હવે આ બધો તડકો આપણે દાળની અંદર નાખી દઈશું. તો આપણી આ દાળ રેડી છે. અને ઉપરથી આપણે થોડીક કોથમીર ભભરાવીશું. તો રેડી છે આપણી આ દાળ. હવે આપણે ચટણી રેડી કરીશું. તો એની માટે મેં એક કડાઈની અંદર તેલ ગરમ કરવા મૂક્યું છે. આ 3 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે અને આપણે આ જે ચટણી રેડી કરી છે પહેલેથી લસણ ને મરચાંની, તો તેલ ગરમ થાય એટલે આપણે એને એડ કરી લઈએ. તો આપણું આ તેલ થોડું ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે આ પેસ્ટ એડ કરીશું. તેલને વધારે ગરમ નહીં કરવાનું, થોડુંક થાય એટલે આ પેસ્ટ એડ કરવાની.
नहीं तो छाटा बार पड़से। आपणे चटणीने बे मिनिट माटे गैस धीमो करीने एने आ रीते चढ़वा देवानुं छे, जेथी आपणुं जे लसण छे ए पण चढ़ी जाए। तो हूँ आ रीते एने मीडियम गैस करीने एने थवा दऊं छूं। तो 30 मिनिट थई गई छे, हवे आपणे बाटीने चेक करी लईए। तो आपणी आ बाटी रेडी थई गई छे। तमे जोई शको छो कि बंने साइड में शेकाई गई छे। मैं एने 25 मिनिट थई त्यारे एने फरीथी फेवरीने आ रीते बंने साइड में शेकी लीधी छे। हवे आपणे गैस बंद करी लईशुं अने बाटीने आपणे बीजा एक बाउल में लई लेशुं। तो बाटीने मैं एक डिश में लई लीधी छे। हवे आपणे एने घीमां डबोड़ीशुं। तो आ रीते आपणे गरम गरम बाटीने घीमां डबोड़वानी छे। તમે ચાહો તો ઘીમાં આને 10 થી 15 મિનિટ માટે પણ મૂકી રાખી શકો। હવે હું આને આ રીતે બીજા એક બાઉલમાં લઈ લઈશ। એ જ રીતે આપણે બધી જ બાટીને ઘીમાં ડબોળીને એક બાઉલમાં લઈ લઈશું। તો આપણી બાટી આ રેડી છે। મેં બધી જ બાટીને ઘીમાં ડબોળીને રેડી કરી લીધી છે। તો હવે આપણે આ ચટણી જોઈ લઈએ। તો આપણી આ ચટણી રેડી થઈ ગઈ છે। હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને આ બધું જ આપણે સર્વિંગ ડીશમાં લઈ લઈશું। તો રેડી છે આપણી આ રાજસ્થાનની દાલબાટી। દાલબાટીને મેં ઘી સાથે અને ગોળ ડુંગળી અને મરચાં સાથે અને આપણે જે લસણની ચટણી રેડી કરી છે તેની સાથે મેં સર્વ કરી છે। આઈ હોપ તમને મારી આ રેસીપી પસંદ આવી હશે। મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તેને લાઈક કરો, શેર કરો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। અને બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। આવજો।